આંખ જુએ કે દેખ ન જુએ, આંખને બદલે આંખમાં કોડી નાખીએ ફૂટેલા આંખમાં, તો શું કરવાનું? આંખ કામ લાગે? એટલે જેની રુચિ ન હોય એ ભણેલો હોય તો એ અજ્ઞાની કહેવાય, જેની રુચિ હોય એ ગમે તેને પૂછીને કામ કરે. રુચિ ન હોય કોઈ દાડો પૂછવા ન જાય. કોઈ પણ બાબતમાં જેની રુચિ નથી એ કોઈ દાડો પૂછવા ન જાય. જાણતો હોય તો એનું નકામું છે, ન જાણતો હોય તો પૂછવાનું ન હોય. અને જેને રુચિ છે એ જાણતો હોય તો રુચિ મુજબ કામ કરે, ન જાણતો હોય તો બીજાને પૂછીને પણ કામ કરે. કોઈ રસ્તામાંથી હીરો મળ્યો હોય એને ખબર પડે કે આ હીરો છે તો જઈને એને પૂછે, શું આનું શું છે, કેમ છે, કેટલાનું છે, કેવું છે. પણ જેને હીરો જ ખબર નથી, હીરો જોઈતોય નથી, એ ક્યાંક કાંકડો મળે, કાંકડા જેવો કાચના ટુકડા જેવો હીરો મળી ગયો હોય તો શું કરે? રમવા માટે કામ લગાડે. એટલે જેને જ્ઞાન રુચિ નથી એની બધી ક્રિયાઓ રમકડા જેવી છે, જેને રુચિ છે એની બધી ક્રિયા હીરા જેવી છે. ભાવના કોને આવે? જ્ઞાનવાળાને આવે. માટે પ્રયત્ન જ્ઞાન અને ભાવનાપૂર્વકની ક્રિયામાં કરવાનું, અને ક્રિયા જેને છે એને જ્ઞાન લાવવા માટે મહેનત કરવાની. ભાવના માટે આપણે એક એક નૌકાનું ફળ કહીએ, કેટલા પલ્લોના આયુષ બંધાય દેવતા, કઈ ક્રિયામાં ન બંધાય, કઈ ક્રિયામાં પુણ્ય ન બંધાય, ઉગ્ર પુણ્ય ન બંધાય. મનુષ્ય લોકની અંદર જેટલી ધન સંપત્તિ છે એના કરતાં કોઈ પણ ક્રિયાની પુણ્ય સંપત્તિ એના કરતાં અનેક ગુણી છે. તો મહત્વ કોનું છે? ક્રિયાનું છે. બધી ક્રિયામાં એક શક્તિ શક્તિ છે, ઉપરની શક્તિ આપવાની. પણ એ શક્તિ કોના આધાર ઉપર? જ્ઞાન અને ભાવનાના આધાર ઉપર. માટે જ્ઞાન અને ભાવનાના આધાર ઉપર પ્રયત્ન કરવાનો. ત્યાં ન આવે ત્યાં સુધી દ્રવ્ય માર્ગનો ક્રિયા માર્ગ ચાલુ રહે, પણ લાવવાનો તો આ જ પ્રયત્ન કરવો જોઈએ. એ માટે પ્રયત્ન કરજો. ના યશ નો જય ઘોષ જગત માં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.